નમસ્તે બાળમિત્રો, આજે આપણે પ્રકરણ 5 શીખીશું. પણ એ પહેલાં આપણે શું શીખ્યા એ યાદ કરીશું કે પ્રકરણ 1 શીખ્યા હતા. પ્રકરણ 1માં શું હતું? આકારો અને જગ્યા. પ્રકરણ 2માં 1-9 સુધીની સંખ્યા. પ્રકરણ 3 સરવાળા. પ્રકરણ 4 બાદબાકી. અને આજે પ્રકરણ 5 10-20 સુધીની સંખ્યા. આજે 10-20 સુધીની સંખ્યા આપણે શીખીશું. હવે દસ આપણે આગળ પણ મેં શીખવાડી દીધા છે કે 10 કેવી રીતના લખાય. 1 અને 0 એકલા મીંડું 10 થાય, બરાબર? તો બાળમિત્રો, આજે આપણે પાના નંબર 69 પર જોઈશું, બરાબર? તો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે અહીંયા આ લાકડી કે શેરડી જેવી આ લાકડીના કટકા આપેલા છે. તો એ કેટલા છે એ ગણવાના છે આપણે પહેલાં. તો જો આપણે લીટી કરીને ગણીશું એટલે ભૂલ ના થાય. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 10નું એક જૂથ બનાવ્યું એમ. 10 લાકડી ભેગી કરી અને એક જૂથ બનાવ્યું એટલે આ 1 10 કહેવાય. એ જ રીતે તમે આ ચેરી જોઈ શકો છો કેટલી છે. ગણો તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ 10નું એક જૂથ થયું. એ જ રીતે દિવાસળી, એ પણ 10 છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ 10નું જૂથ બન્યું. એ જ રીતે કેળા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ 10નું એક જૂથ બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે 10 ગણતા આવડે અને 10 ભેગા કરીએ એટલે 1 10નું જૂથ બની શકે છે. તો આપણા આગળના પાનામાં પણ જોઈશું શું છે એમાં. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 70 ઉપર તમે જોઈ શકો છો કે આ ચિત્ર જુઓ અને અહીંયા લખ્યું છે કે 10નું જૂથ બનાવો. તો બાળમિત્રો, જૂથ કઈ રીતે બનાવવાનું એ આપણે શીખીશું. પહેલાં તમારે ગણવાનું કે આ જે ચિત્ર આપેલા હોય એ ચિત્ર ગણી અને 10 લેવાના અને પછી જૂથ બનાવવાનું. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ ઉદાહરણમાં 10નું જૂથ બનાવેલું છે અને છૂટા કેટલા છે? 1, 2, 3 અને 4 છૂટા છે, બરાબર? તો તમારે આ જૂથ બનાવેલું છે એ રીતે તમારે અહીંયા જૂથ બનાવવાનું છે. તો 10નું જૂથ બનાવવાનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો તમારે પહેલાં 10 સુધી જોઈ લેવાનું. આટલા સુધી 10 થયા, બરાબર? પછી એ આ જૂથ બની ગયું આપણું 10નું. તમને આવડે છે ને બાળમિત્રો આ રીતે જૂથ બનાવવાનું? પહેલાં પણ આપણે આગળના ટોપિકમાં શીખી ગયેલા છીએ. એ જ રીતે આ બળની 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આટલા સુધી આપણી 10 બરણી થઈ, બરાબર? તો આપણા 10 બરણીનું જૂથ બની ગયું. હવે 1, 2 અને 3 બાકી રહી. આમાં 1, 2 બાકી રહ્યા હતા, આમાં 4 બાકી રહ્યા હતા. સમજો છો ને બાળમિત્રો તમે? તો એ જ રીતે આપણે પાંદડાનું 10નું જૂથ બનાવવાનું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આટલા સુધી આપણા 10 થયા. તો આપણે આટલા સુધી આમ લીટી દોરી દઈશું અને આ આપણું જૂથ બની ગયું. ચલો બાળમિત્રો, આ 10નું જૂથ બન્યું. છૂટા કેટલા રહ્યા બાકી? 1, 2, 3, 4, 5 અને 6 બાકી છે, બરાબર? એ જ રીતે આ ચોકલેટ જોઈ શકો છો તમે. ચોકલેટ પણ આપણે 10 કરવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10, બરાબર? તો આટલા સુધી આપણે લીધી છે. તો આમ કરીને પહેલાં આપણી લીટી દોરી દેવાની, પછી આપણું આ જૂથ બની ગયું 10નું. હવે છૂટા કેટલા બાકી, કેટલી રહી? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 બાકી રહી, બરાબર? તો આ તમને 10નું જૂથ બનાવતા પણ આવડી ગયું છે. હવે બાળમિત્રો, તમારે તમારી બુકમાં આ રીતે જૂથ બનાવવાનું છે. મેં પાના નંબર 69 પર તમને કરાવડાવ્યું એ તમારે તમારી બુકમાં કરવાનું છે. પાના નંબર 70 પણ તમારે તમારી બુકમાં કરવાનું છે. હવે બાળમિત્રો, પાના નંબર 71 છે. આ રીતે ખાલી જગ્યા પૂરો. હવે 10-20ની ગણતરી કરવાની છે. હવે જો તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9
તો અહીંયા લખેલા છે નવ વત્તા આ એક, આ નવ છે અને આ એક, એટલે કે કેટલા થયા દસ, તો આ દસનું એક જૂથ બની ગયું. એ જ રીતે અહીંયા લખેલા છે દસ વત્તા એક, તો દસને એક કેટલા થાય, તો અહીંયા લખીશું આપણે અગિયાર. બરાબર બાળમિત્રો, દસ વત્તા એક એટલે અગિયાર. એ જ રીતે આ દસનું એક જૂથ અને છૂટા કેટલા છે બે, તો દસ વત્તા બે એટલે કેટલા થયા બાર, અહીંયા લખેલા છે. એ જ રીતે દસ વત્તા ત્રણ એટલે તેર, દસ વત્તા ચાર એટલે ચૌદ. તમે બાળમિત્રો આ તમારે મમ્મી પપ્પાની મદદથી પૂર્ણ કરવાનું છે તમારી બુકમાં પાનો નંબર 72 ઉપર. હવે દસ વત્તા પાંચ બરાબર, દસ ને પાંચ પંદર. જો આ દસનું એક જૂથ છે, છૂટા એક બે ત્રણ ચાર અને પાંચ છે, એટલે દસ અને પાંચ એટલે કે પંદર થાય. હવે દસ વત્તા છ, આ છ છે એટલે દસ ને છ સોળ લખવાના, દસ વત્તા સાત એટલે સત્તર. બરાબર. હવે અહીંયા સાત દિવાસળી તમારે દોરવાની છે, એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાત. બરાબર. અહીંયા દોરેલી નથી તો તમારે દોરી દેવાની છે. હવે દસ વત્તા આઠ એટલે અઢાર. હવે દસનું એક જૂથ અને નવ એટલે ઓગણીસ, દસનું એક જૂથ બીજું દસનું એક જૂથ એટલે દસ ને દસ વીસ થયા. તો બાળમિત્રો તમને એકથી વીસ સુધી આવડી ગયું. પહેલાં આપણે એકથી દસ સુધી શીખ્યા હતા પ્રકરણ બેમાં, હવે આજે પ્રકરણ પાંચમાં અગિયાર નવથી દસથી તે વીસ સુધી શીખીશું. અને આ તમને આવડી ગયું બરાબર વીસ સુધી લખતા, તો બાળમિત્રો આગળના પાનામાં આપણે જોઈશું. હવે બાળમિત્રો આપણા નોટમાં જોઈશું કે પ્રકરણ પાંચ દસથી વીસ સુધીની સંખ્યા. હવે અગિયારથી વીસ સુધીના અંક લખો. આપણે એકથી દસ સુધીના અંક આગળ લખી દીધા છે નોટમાં. આજે અગિયારથી વીસ સુધીના અંક લખીશું. તો આ બંને એકડા અગિયાર, એકડ વગળ બાર, એકડ તગળ તેર, એકડ ચોગળ ચૌદ, એકડ પાછળ પંદર, એકડ સગળ સોળ, એકડ સાત સત્તર, એકડ આઠ અઢાર, એકડ નવળ ઓગણીસ, બગળા મીંડું વીસ. તો મેં અગિયારથી વીસ સુધી લખેલા છે. એ જ રીતે ફરીથી પણ એ અગિયારથી વીસ સુધી લખેલા છે, તો મેં આ જે રીતે લખ્યું છે એ રીતે તમારે આખા પાનામાં પૂર્ણ કરવાનું છે અગિયારથી વીસ સુધી. અને તમારે બોલવું અને સાથે લખવું, તો તમને અગિયારથી વીસ સુધી સરસ રીતે બોલતા આવડી જશે. તો બાળમિત્રો આગળના પાનામાં આપણે શીખીશું. બાળમિત્રો આ બીજા પાનામાં શીખીશું પ્રકરણ પાંચ દસથી વીસ સુધી શીખ્યા. હવે જો આપણે બુકમાં શીખ્યા એ જ રીતે દસ વત્તા એક બરાબર અગિયાર, એ જ રીતે દસ વત્તા બે તો બાર, દસ વત્તા ત્રણ બરાબર તેર, દસ વત્તા ચાર બરાબર ચૌદ, દસ વત્તા પાંચ બરાબર પંદર, દસ વત્તા છ બરાબર સોળ, દસ વત્તા સાત બરાબર સત્તર, દસ વત્તા આઠ બરાબર અઢાર, દસ વત્તા નવ બરાબર ઓગણીસ, દસ વત્તા દસ બરાબર વીસ. તો બાળમિત્રો આપણા આ બુકમાં શીખી ગયા છીએ, તો એ જ રીતે આ નોટમાં તમારે લખવાનું છે. આ જે રીતે મેં લખ્યું છે એ જ રીતે તમારે બંને બાજુ લખવાનું છે, કે બે લીટી છોડવાની વચ્ચે અને પાછું ફરીથી દસ વત્તા એક બરાબર અગિયાર, દસ વત્તા બે બરાબર બાર, દસ વત્તા ત્રણ બરાબર તેર. તો તમારે જે રીતે અહીંયા લખેલું છે એ જ રીતે અહીંયા પણ લખવા છે. તો બંને બાજુ તમારે બે વાર લખવાનું છે, કે એકવાર આ અને એકવાર અહીંયા. તો જે મેં બુકના પાનામાં લખાવ્યું છે તમારે બુકના પાનામાં લખવાનું છે, અને નોટના પાનામાં લખાવ્યું છે તમારે નોટના પાનામાં લખવાનું છે.